તો પોલીસ સાથે ગેરવર્તણૂક કરવામાં આવી. પોલીસે જ્યારે વાહન ટો કર્યું ત્યારે તેમની સાથે હાથાપાઈ કરવામાં આવી. આ પ્રકારની વાતો સામે આવી રહી છે. આખરે શું છે હકીકત તે વિશે વધુ વાત કરવા માટે ખુદ એસીપી રાહુલભાઈ પટેલ અમારી સાથે જોડાઈ રહ્યા છે. સર, આ કોઈ મામલો જે સામે આવ્યો છે આખરે તમારા તરફથી જાણવા માંગે છું, આ મામલો હતો શું? સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આજે સવારે જ્યારે નો પાર્કિંગમાં પડેલા વાહનો ટો કરવાની કાર્યવાહી ચાલુમાં હતી એ વખતે એક બાઇક ટો કરતી વખતે આ અલ્પેશ કથેરિયા ત્યાં અચાનક આવી ચડ્યા અને જે ટો કરનાર અધિકારી હતા તેમની સાથે જીબાજોડી કરવા માંડ્યા કે ભાઈ તમે આમ ખોટું કરો છો. અને અધિકારીએ કીધું કે ભાઈ આ નો પાર્કિંગમાં પડેલું વાહન છે ને, અમે આને ટો કરીએ છીએ. તો તરત એની સાથે ગાળાગાળી કરવા માંડ્યા અને આજુબાજુના માણસોને બોલાવીને ત્યાં ભેગા કરી દીધા અને એક ટોળાશાહી કરી અને પોલીસને પોતાની કામગીરી કરવામાં અડચણ ઊભી કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અને તાત્કાલિક બીજા ટ્રાફિકના અધિકારીઓ પણ ત્યાં પહોંચી જતા તેમની સાથે વધુ ગાળાગાળી કરી અને ધક્કામુક્કી પણ કરવામાં આવી. એટલે આ સમગ્ર જે ગેરકાયદેસર વર્તન એને કર્યું છે અને પોલીસની કામગીરીમાં અડચણ કરી છે તે બાબતે એને જ્યારે પોલીસ દ્વારા પોલીસ સ્ટેશને લઈ આવવામાં આવ્યો તો તે દરમિયાન એને પોલીસને સસ્પેન્ડ કરાવવાની અને પોલીસને પાછળથી જોઈ લેવાની અને તમને પાછા આ વિસ્તારમાં નહીં આવવા દઈએ અને તમને મારી નાખીશું એ રીતની ધમકીઓ પણ આપી. તે સમગ્ર બનાવ બાબતે વરાછા સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ ગુના અંતર્ગત અલ્પેશ કથેરિયાની ધરપકડ કરવામાં આવી છે. બિલકુલ સર, ગઈકાલે પણ આવી કોઈ ઘટના સામે આવી હતી ખરી? ગઈકાલે અલ્પેશ કથેરિયા દ્વારા સુરત શહેરના સરથાણા પોલીસ સ્ટેશનની અંદર રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતમાં પણ એમને એવું જ કીધું હતું કે ભાઈ પોલીસે આમ કર્યું ને તેમ કર્યું. ખરેખર એ બાબતના કોઈ પુરાવા એમની પાસે હતા નહીં, જેને કારણે તેઓ પાછળથી પોલીસ સ્ટેશને આવીશું, ઘેરાવો કરીશું, એ બધી વાતો પણ પોકળ સાબિત થઈ અને તેવું કંઈ થયું નહીં. આજે પણ એમને જે રજૂઆતો કરી એ રજૂઆતોમાં કોઈ એક પણ પાયાવિહોણી રજૂઆત છે અને એને પોલીસ સાથે જે ગેરવર્તન કર્યું છે, પોલીસને જે ગાળાગાળી કરી છે, પોલીસ સ્ટેશને આવીને પણ જે હંગામો કર્યો છે તે તમામ બાબતના પોલીસ પાસે પૂરતા પુરાવા છે. તે તમામ પુરાવા સાથે અમે અલ્પેશ કથેરિયાને આ ગુના સબબ કોર્ટમાં રજૂ પણ કરીશું. પોલીસ સ્ટેશનની બહાર જે છે તો હજુ પણ પાટીદાર સમર્થકો શું હોબાળો કરી રહ્યા છે? કારણ કે આપણી સાથે વાતચીત દરમિયાન પણ કોઈ નારેબાજી કરવામાં આવી રહી હોય તે પ્રકારનો અવાજ જે છે તે પાછળથી આવી રહ્યો છે. એના અટક બાદ પાટીદાર વિસ્તાર છે એટલે એને આજુબાજુના લોકો ભેગા થઈ અને એને છોડવા બાબતની માંગણી કરે છે, જે ટોટલ ખોટી છે. અને શરૂઆતમાં કેટલાક કાર્યકરોએ ત્યાં હંગામો કરવાનો પ્રયત્ન કર્યો હતો, પોલીસને રોકવાનો પણ પ્રયત્ન કર્યો હતો અને પોલીસ સ્ટેશનની મિલકતને પણ નુકસાન કર્યું છે. તો તેવા વ્યક્તિઓને પણ અમે અત્યારે અટક કરેલા છે અને તેમનો અલાયદો ગુનો દાખલ કરીને એમને પણ અટક કરવાની કાર્યવાહી ચાલુમાં છે. લગભગ કેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે આજે? અત્યારે અલ્પેશ કથેરિયા સિવાય બીજા લગભગ 8-10 માણસોની અટકાયત કરવામાં આવી છે. એની કાર્યવાહી ચાલુમાં છે, કાર્યવાહી પૂર્ણ થઈ એક્ઝેક્ટ એનો કેટલો ફિગર છે જાણવા મળશે. જી, આ સાથે જ રાહુલ સર, જે પ્રકારે માહિતી અત્યાર સુધી સામે આવતી રહી હતી, અલ્પેશ કથેરિયાએ પણ સામે પોલીસ અધિકારીઓ પર આક્ષેપ લગાવ્યો છે કે અલ્પેશ કથેરિયાને લાફો ઝીંકવામાં આવ્યો હતો, માર મારવામાં આવ્યો છે અને પોલીસ અભદ્ર વર્તન કરી રહી હતી અલ્પેશ કથેરિયા સાથે. શું આ વાતમાં કોઈ હકીકત છે ખરી? અલ્પેશ કથેરિયા દ્વારા પોલીસ સાથે જે ગેરવર્તન થઈ રોડ ઉપર, ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં, તે તમામના સીસીટીવી ફૂટેજ અને વિડીયોગ્રાફી અમારી પાસે છે. એની અંદર પોલીસ તરફથી કોઈ ગેરવર્તણૂક કરવામાં આવેલી હોય દેખાતું નથી. એટલે એ હવે પોતા ઉપર દાખલ થયેલા ગુનામાંથી બચવા માટે ઉમદા આક્ષેપ કરી રહ્યો હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે. સર, એવું તો શું થયું હતું કે માત્ર એક બાઇક ટોઈંગની ઘટનાને લઈને મામલો આટલો ઉગ્ર બની ગયો કે જ્યાં પોલીસ સ્ટેશને અલ્પેશ કથેરિયાને લવાયા અને ત્યારબાદ આક્ષેપો થઈ રહ્યા છે, ત્યારે એવું તો શું બન્યું કે આખરે આ મામલાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું? વાત માત્ર બાઇક ટોઈંગની હોત તો પ્રશ્ન નહોતો, પરંતુ ત્યારબાદ ખૂબ જ મોટા પ્રમાણમાં ગાળાગાળી અને પોલીસે ધમકી આપવાની વાત ત્યારે થતી હોય ત્યારે પછી એની ઉપર કાયદેસર પોલીસે કાર્યવાહી કરવાની થતી જ હોય છે. જી, હવે શું કાર્યવાહી કરવામાં આવી શકે અલ્પેશ કથેરિયા પર? હાલમાં એમને અટક કરેલા છે. અટક કર્યા બાદ એમનું
જે પણ સેક્શન છે એ સેક્શન પ્રમાણે અમને કોર્ટમાં રજૂ કરવાના થશે, તો અમે હવે અમને કોર્ટમાં રજૂ કરવાની પણ કાર્યવાહી કરી રહ્યા છીએ. અલ્પેશ, કથિરા સાથે બીજા કોઈ વ્યક્તિઓ પણ છે ખરા ત્યાં અત્યારે, જેમને જ્યારે અટેક કરવામાં આવી અન્ય કાર્યકર્તાઓની પણ અટેક કરાઈ છે ત્યારે, કે માત્ર અલ્પેશ કથિરા છે ત્યાં? નહીં, અલ્પેશ કથિરાની અટક કરવામાં આવેલી છે, બીજા કાર્યકરોની પણ અટક કરવામાં આવેલી છે. અને અલ્પેશ કથિરા સાથેનો જે ગુનો છે એ ગુનાની અંદર પોલીસ સાથે ગેરવર્તનની, પોલીસ ઉપર હુમલો કર્યાની પણ સેક્શન્સ છે. એની અંદર બીજા 2-3 વ્યક્તિઓ એમની સાથે હતા, પરંતુ એ અત્યારે બધા જતા રહ્યા છે, તો એમના સીસીટીવી ફૂટેજમાંથી નામ આઈડેન્ટિફાય કરી અને એમને પણ શોધવાની કાર્યવાહી ચાલુમાં છે. સર, આ મામલો આટલો બધો ઉગ્ર કઈ રીતે બની ગયો છે? હોબાળો કરવામાં આવ્યો છે પાટીદાર કાર્યકર્તાઓ દ્વારા, પછી અલ્પેશ કથિરા દ્વારા પણ ખૂબ જ અભદ્ર વર્તન કરવામાં આવ્યું હતું તેવું પણ આપનું કહેવું છે, ત્યારે આટલો ગરમાવો કઈ રીતે આવ્યો આ મામલામાં? આની પાછળ આ લોકોનું કેવી રીતનું પ્લાનિંગ હોય ખ્યાલ નથી, પણ આ જાણી જોઈ અને પોલીસને ઉશ્કેરવાનો પ્રયત્ન થઈ રહ્યો હોય એવું આની અંદરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. એટલે તેમ છતાં પોલીસ પોતાનો પૂરતો સંયમ રાખી અને જે કાયદેસર અથવા તો જે કાયદા વિરુદ્ધનું કૃત્ય થઈ રહ્યું છે તે તમામ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવાની હાથ ધરાયેલી છે. જી બિલકુલ સર, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. અમે દર્શકોને વિડીયો બતાવવા જઈ રહ્યા છે કે જે વિડીયોમાં અલ્પેશ કથિરાની જે દાદાગીરી છે તે ખુલ્લી દેખાઈ રહી છે. એક તરફ અલ્પેશ કથિરા પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તેણે ગેરવર્તણૂક કરવામાં આવી હતી, અને અલ્પેશ કથિરાએ ખૂબ જ અભદ્ર ભાષાનો પણ ઉપયોગ કર્યો હતો પોલીસ અધિકારીઓ સામે, જેના વિડીયો જે છે તે વિડીયો ફૂટેજ સામે આવી ગયા છે. એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છે, જ્યાં લોકઅપમાં બંધ અલ્પેશ કથિરા ગેરવર્તણૂક કરી રહ્યા છે. ત્યારે આપણી સાથે રાહુલ પટેલ ડીસીપી જોડાયેલા છે, તેમની સાથે વાત આગળ જારી રાખીશું. રાહુલજી, વિડીયો પણ જોયો જેની અંદર પણ અલ્પેશ કથિરાની જે હિલચાલ છે તેના પરથી ચોખ્ખી દાદાગીરી હોય તેવો જે હાવભાવ છે તે દેખાઈ આવે છે. આ દાદાગીરી વખતે કેવા શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો હતો અલ્પેશ કથિરા દ્વારા પોલીસ અધિકારીઓ સામે? અલ્પેશ કથિરા એ જ્યારે પણ આ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો ત્યારે ખૂબ જ ખરાબ શબ્દો કહી શકાય એવોનો ઉપયોગ કર્યો હતો તમામ પોલીસ અધિકારી સામે, પોલીસ સામે, અને તમામ મીડિયાના મિત્રો પણ હાજર હતા. દરેક મીડિયાના મિત્રોએ પણ આ કવરેજ કરેલું છે, તો આપની ચેનલ દ્વારા આ ખરેખર શું હકીકત છે એ બતાવાઈ રહી છે, તે બદલ આપનો પણ હું આભાર માનીશ, અને બીજા મીડિયાના મિત્રોને પણ હું રિક્વેસ્ટ કરીશ કે ખરેખર શું બન્યું છે એ બતાવવામાં આવે. કારણ કે ઘણી વખત ગેરસમજને કારણે પણ લોકોના ટોળા ભેગા થતા હોય છે અને એમને સાચી હકીકતનો ખ્યાલ હોતો નથી, તો આ સાચી હકીકતનો ખ્યાલ આવે, સાચી હકીકતનો ખ્યાલ આવે એ ખૂબ જ જરૂરી છે, જેથી લોકોમાં ખોટી ઉશ્કેરણી ના થાય અને આ જે પણ ગેરકાયદેસર કરનાર કૃત્ય છે એને આપણે એની ગુનાની સજા આપી શકીએ. જી, જ્યારે આ પ્રકારની ભાષાનો ઉપયોગ પોલીસ સામે કરવામાં આવી રહ્યો હતો અલ્પેશ કથિરા દ્વારા, ત્યારે પોલીસ દ્વારા શું કહેવામાં આવ્યું અલ્પેશ કથિરાને કે જેના થકી તે આ પ્રકારની ભાષાનો ઉપયોગ ન કરે, ટોકવામાં આવ્યો હતો ખરો અલ્પેશ કથિરાને? અલ્પેશ કથિરાને એને જ્યારે વાતની શરૂઆત કરી ત્યારે તેને સમજાવવાનો ખૂબ જ પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ તે કોઈ પણ વાત નહીં સાંભળી અને એક જ તરફી પોતાનું આવું ગેરવર્તન ચાલુ કરી દીધું હતું, અને એક પછી એક તમામ કાયદાઓ પોતાના હાથમાં લઈ અને કોઈ રીડા ગુનેગાર હોય એ પ્રમાણેનું પોતાનું વર્તન ચાલુ કરી દીધેલું. શું વર્તન કરી રહ્યા હતા અલ્પેશ કથિરા? કયા પ્રકારનું ના હાવભાવ હતા તેમના ચહેરા પર, તેમની બોડી લેંગ્વેજમાં? અલ્પેશ કથિરાએ પોલીસ અધિકારીઓ એમના દ્વારા પોલીસ અધિકારીઓ પોલીસ કર્મચારીઓ સાથે ધક્કામુક્કી કરવામાં આવી, એમને ગાળો બોલવામાં આવી અને સમગ્ર સિસ્ટમ ઉપર પણ એમને ગાળો બોલી, અને આ આટલી ગાળો બોલ્યા બાદ અને આટલી ધમકી આપ્યા બાદ પણ એમનાથી ના રહેવાયું તો એમને પછી મારી નાખવાની અને સસ્પેન્ડ કરાવવાની ધમકીઓ સુધા પણ એ પોતાના વર્તનમાં આપી ચૂક્યા છે. જી, પોલીસ આ પ્રકારનું વર્તન જ્યારે અલ્પેશ કથિરા કરી રહ્યો હતો ત્યારે પોલીસ શું શાંત રહી હતી? કારણ કે આ પ્રકારના વર્તનનો વિરોધ શું પોલીસ અધિકારીઓ દ્વારા કોઈ કરવામાં નહોતો આવ્યો? એમને તરત પકડી અને પહેલા તો એમને અમારી કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યા હતા, ત્યારબાદ એમને સમજાવવામાં પણ આવ્યા હતા, પરંતુ તે નહીં સમજ્યા. એની સાથે પછી આ રીતે કાયદાએ આપેલી સત્તા પ્રમાણે એમની ઉપર ગુનો દાખલ કરી અને એમના આ તમામ વર્તન બાબતે એમને એરેસ્ટ કરવામાં આવેલા છે. જી, જ્યારે અલ્પેશ કથિરાને પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યો ત્યારે ઘણા બધા કાર્યકર્તાઓ જેઓની અટકાયત પણ કરાઈ છે હોબાળો મચાવતા નજરે પડ્યા હતા, ત્યારે આ બધા કાર્યકર્તાઓ અચાનક કેવી રીતે એકઠા થઈ ગયા પોલીસ સ્ટેશનની બહાર?
શરૂઆતથી જ મેં કીધું એમ, જ્યારે ટ્રાફિક પોઈન્ટ ઉપર જ એમની જે જીબાજોડી અને ગાળાગાળી ચાલુ થઈ હતી ત્યારે જ એમને આજુબાજુમાંથી પોતાના લાગતા વળગતા માણસોને બૂમો પાડી અને એકઠા કરી લીધેલા હતા, અને તે જ માણસો આની પાછળ પાછળ પોલીસ જ્યારે એને પોલીસ સ્ટેશન લઈ આવી ત્યારે આવેલી હતી. અને થોડી જ વારની અંદર આ પાટીદાર વિસ્તાર છે એટલે આજુબાજુથી તાત્કાલિક એને સમર્થન કરતા હોય અથવા તો એને જે ખોટી માહિતી બહાર ફેલાવી હોય કે મારી સાથે આવું કર્યું છે પોલીસે, એ જાણી અને તરત થોડા માણસો એકઠા થયેલા હતા. અને એમને પણ જ્યારે કાયદો હાથમાં લેવાની અથવા તો ગેરકાયદેસર કૃત્ય કર્યું તો તે સમગ્રને પણ અટક કરી અને એમની ઉપર પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે. જી સર, આજે અમે દ્રશ્યમાં જોયું કે કાર્યકર્તાઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો અને સતત નારેબાજી કરવામાં આવી રહી હતી. પોલીસ સ્ટેશનની બહાર જાણે કે ઘેરાવ કર્યો હોય તે પ્રકારનો માહોલ ઉભો થયો હતો. જો આ મામલો વધુ ઉગ્ર બને, હોબાળો વધુ કરવામાં આવે, ત્યારબાદ પોલીસ શું એક્શન લઈ શકે? હવે અમારા પાસે પૂરતો પોલીસ બંદોબસ્ત છે. અત્યારે હજી સુધી એ લોકો ખાલી નારેબાજી ચાલી રહી છે, એમાં કોઈ કાયદો એમને હાથમાં લીધો હોય એવું બન્યું નથી. પરંતુ જો એવું કંઈ પણ ગેરકાયદેસર કૃત્ય થશે તો પોલીસ તરફથી પૂરતો ફોર્સ અને પૂરતી તૈયારી છે, એની ઉપર ચોક્કસથી એક્શન લેવામાં આવશે. જી સર, જ્યારે પ્રકારનો હોબાળો કરવામાં આવ્યો તો ત્યારબાદ પોલીસ દ્વારા પરિસ્થિતિ પર કાબૂ મેળવવામાં આવી ગયો હતો, પરંતુ શું હજુ અત્યારના સમયે પણ કોઈ આ પ્રકારે પાટીદાર આગેવાન કે પછી કથિરિયાના સમર્થકો પોલીસ સ્ટેશનની આસપાસ નજરે પડી રહ્યા છે? અત્યારે પરિસ્થિતિ પૂરી કાબૂમાં છે, લોકોના ટોળા છે, પરંતુ પોલીસ ફોર્સ પણ એટલો હાજરમાં છે એટલે કોઈ ગેરકાયદેસર કૃત્ય થતું હોય એવું અત્યારે હાલમાં થઈ રહ્યું નથી. જી, તો બની શકે કે અલ્પેશ કથિરિયાને હવે કદાચ બીજી જગ્યાએ પણ ખસેડવામાં આવી શકે, કારણ કે જે રીતે પાસ કાર્યકર્તાઓ અહીંયા એ પહેલા પણ હોબાળો કરી ચૂક્યા છે, તો ફરી એકવાર આવો માહોલ બની શકે છે. મેં અગાઉ કીધું એમ, અમારી પાસે પૂરતો ફોર્સ છે, જો કોઈ પણ એવું કૃત્ય થવામાં આવશે તો એ સમયે યોગ્ય નિર્ણય લઈ અને પરિસ્થિતિને કાબુ પણ લેવામાં પણ આવશે અને જો કોઈ કાયદેસર કાર્યવાહી કરવાની થશે તો એ પણ કરવામાં આવશે. આપને શું કારણ લાગી રહ્યું છે આટલી નાની બાબતે લઈને આટલો મોટો હોબાળો કરવામાં આવી રહ્યો છે, ત્યારે શું કારણ હોઈ શકે આની પાછળ? ક્યાંક ના ક્યાંક એવું દેખાઈ રહ્યું છે કે અલ્પેશ કથિરિયાને લાંબા સમયની જેલ મુક્તિ બાદ એ પોતાનું મહત્વ બતાવવા માટે અથવા કોઈ પણ પ્રકારે આ આંદોલનને જીવતું રાખવા માટે ક્યાંક ને ક્યાંક સરકાર સામે અથવા તો પોલીસ સામે ઉશ્કેરણીજનક કોઈ પણ કૃત્ય કરી અને દરેકનું આકર્ષણ કેન્દ્ર આકર્ષણ એની ઉપર લાવવા માંગતા હોય એવું પ્રાથમિક દ્રષ્ટિ અત્યારે દેખાઈ રહ્યું છે. જે પ્રકારનું અલ્પેશ કથિરિયાનું વર્તન છે, શું પોલીસ અલ્પેશ કથિરિયાના ટાર્ગેટ પર હોય તેવું લાગી રહ્યું છે? બની શકે, કારણ કે સરકારનો જે સૌથી પહેલો વિભાગ છે પોલીસ ડિપાર્ટમેન્ટ, એ સીધી પબ્લિક સાથે સંપર્કમાં રહેતી હોય છે, તો પોલીસ ઉપર આક્ષેપ કરવા અને પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરવું એ ખૂબ જ સામાન્ય અને ખૂબ જ હળવી કહી શકાય એવી બાબત છે એટલે એનાથી જ શરૂઆત કદાચ કરી હોય એવું બની શકે. જી, તો આપે કહ્યું તે પ્રકારે ધાકધમકી પણ આપવામાં આવી હતી, ખૂબ જ અભદ્ર શબ્દોનો પણ ઉપયોગ અલ્પેશ કથિરિયા દ્વારા કરવામાં આવ્યો હતો, ત્યારે કયા પ્રકારની ધમકી અલ્પેશ કથિરિયા દ્વારા પોલીસ અધિકારીઓને આપવામાં આવી હતી? પોલીસ અધિકારીઓને સૌથી પહેલા તો સસ્પેન્ડ કરી દેવા બાબતની અને ત્યારબાદ પછી આ વિસ્તારમાં ફરી દેખાશો તો જોઈ લેવાની કે આ વિસ્તારમાં તમને પ્રવેશવા નહીં દઈએ અને મારી નાખવા સુધીની ધમકીઓ એને પોતાના ઉચ્ચારણોમાં આપેલી હતી. અત્યારે કયા આધારે હાલ તો અલ્પેશ કથિરિયાને પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવે છે અને હવે તેના પર શું કાર્યવાહી કરવામાં આવે છે કે કઈ કઈ કલમો તેની સામે લગાવવામાં આવે અને કયા ગુના હેઠળ હાલ તો એને પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો છે? અત્યારે હાલ એની ઉપર દાખલ થયેલા ગુનાઓમાં પોલીસ અધિકારીને ગાળો બોલવાની, એના ઉપર હુમલો કરવાની, તેમને મારી નાખવાની ધમકી આપવાની, તેમજ વધુ માણસો એકઠા થઈ અને ગેરકાયદેસર મંડળી રચી અને આ તમામ કૃત્ય કરવાની જેવી બાબતોના કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે. એ ગુના અંતર્ગત એમને અટક કરવામાં આવેલા છે અને અટક કર્યા બાદ એ યોગ્ય સમયે એમને કોર્ટમાં રજૂ કરવામાં પણ આવશે. જે અભદ્ર ભાષાનો પ્રયોગ કરવામાં આવશે, ધાક ધમકી આપવામાં આવી છે, ત્યારે વધુ બીજા અન્ય કોઈ ગુના લાગુ પડી શકે છે અલ્પેશ કથિરિયા પર હાલની સિચ્યુએશન જોતા? હાલની અમારા ધ્યાને આવેલી જેટલી બાબતો છે તે તમામના લગતી જે કાયદેસરની કલમો છે તમામનો આ ગુનામાં ઉપયોગ ઉમેરો કરવામાં આવેલો છે.
જી, બીજું કંઈ કહેવા માંગશો પાટીદાર સમાજને, પાટીદાર નેતાઓને, પાટીદાર કાર્યકર્તાઓને કોઈ અપીલ કરવા માંગશો આપ? કારણ કે આપે જે પ્રમાણે જણાવ્યું કે અલ્પેશ કથિરા દ્વારા આખી બાબતને વધારે જે છે તે મોટું સ્વરૂપ આપવામાં આવ્યું અને આસપાસના લોકો જે છે તેઓને પણ બોલાવી લેવામાં આવ્યા, ત્યારે આપે જણાવ્યું તે પ્રમાણે કદાચ લોકોને પણ આ બાબતની ગલતફહેમી હોઈ શકે છે, ત્યારે શું સંદેશ આપવા માંગશો આપ? ચોક્કસથી લોકોને અને મીડિયા મારફતે હું તમામને એ જ સંદેશો આપવા માંગીશ કે ખરેખર આ જે બનાવ બનેલ છે એની અંદર સાચી હકીકત શું છે, એની વખતે અલ્પેશ કથિરિયાનું પોતાનું વર્તન અને પોતાની માંગણી શું હતી એ એક વખત મીડિયા મારફતે કે ખરેખર સાચી વાત જાણે એમાં કોનો વાંક છે કોનો નહીં એ જાતે અભ્યાસ કરે અને ત્યારબાદ પછી કોઈ ટોળાશાહી કરે. જી રાહુલ સર, ટૂંકમાં આખી બાબત આપ જણાવવા માંગશો કે જેના થકી પાટીદાર કાર્યકર્તાઓ કે પછી અન્ય લોકો સુધી આપની અપીલ અને આપનો એ સંદેશ પહોંચી જાય કે આખરે આ ઘટના હતી શું અને તેને કઈ રીતે બનાવવામાં આવી છે? ટૂંકમાં એક જ બાબત હતી કે નો પાર્કિંગમાં પડેલા વાહનને જ્યારે ટો કરવાની કાર્યવાહી કરવામાં આવી ત્યારે જાણી જોઈ અને તે પોલીસ અધિકારીને રોકી અને એની સાથે ઉશ્કેરણીજનક ભાષામાં વાત કરી અને આખો માહોલ ગરમાવવામાં આવ્યો અને એ માહોલના વધુ ગરમાવા લાવવાના ભાગરૂપે જ્યારે એને પોલીસ સ્ટેશનમાં લઈ આવવામાં આવ્યો ત્યારે મેસેજ સ્પ્રેડ કરી અને બીજા અન્ય લોકોને પણ અહીંયા બોલાવવામાં આવ્યા. આમ સમગ્ર બાબતને એક ઉશ્કેરણીજનક રૂપ આપી અને પોલીસ દ્વારા અને સરકાર દ્વારા પાટીદાર કોમ્યુનિટી ઉપર અત્યાચાર થઈ રહ્યો છે એવું એક સ્વરૂપ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો જે સદંતર ખોટું છે અને ખરેખર આની અંદર જે કલમો લગાવવામાં આવી છે અને જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જે ફરિયાદ છે એનો જો અભ્યાસ કરવામાં આવે તો એ સમગ્ર વસ્તુ સ્પષ્ટ થાય છે. તો લોકોને, પબ્લિકને પણ અપીલ છે, પાટીદાર સમુદાયના લોકોને પણ અપીલ છે, એના આગેવાનોને પણ અપીલ છે કે આ ગુનાનો અભ્યાસ અને આખી વિગતનો અભ્યાસ કરી અને ત્યારબાદ જ તેઓ પોતાનું કોઈપણ કૃત્ય કરવાનું હોય તે કરે. આ જે છે અલ્પેશ કથિરિયાએ જે પ્રકારનું કૃત્ય કર્યું છે, જે બબાલ કરવામાં આવી છે, તે શું જામીનપાત્ર ગુનો બને છે? આમાં લગાવવામાં આવેલી કલમો બિનજામીનપાત્ર છે એટલે જ્યારે પણ એમને અમારો યોગ્ય સમય થશે ત્યારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. અત્યારે એમને અટક કરવાની કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ છે એટલે હવે ટૂંક સમયમાં અમે એમને કોર્ટમાં રજૂ કરવા માટે લઈ જઈશું. વકીલ પણ અલ્પેશ કથિરિયાના ત્યાં આવી ગયા છે, શું આપની કોઈ મુલાકાત થઈ અલ્પેશ કથિરિયાના વકીલ સાથે? વકીલો અને આગેવાનો દ્વારા મારી પર્સનલ પણ એ લોકોએ મુલાકાત કરી છે અને એમને પણ મેં સમજાવ્યા છે કે આની અંદર આવી હકીકત છે અને એ રીતે અમે આ રીતે કાર્યવાહી કરીએ છીએ. તો એ આગેવાનો પણ પોતે સમજી ચૂક્યા છે કે ખરેખર આની અંદર ભૂલ કોની છે. અમે વિડીયો પણ એમને બતાવ્યો છે, મીડિયામાં પણ એ લોકો વિડીયો જોઈ ચૂક્યા છે એટલે એ લોકો ખરેખર હવે એવું સ્વીકારી પણ રહ્યા છે કે આની અંદર વસ્તુ બાબત નાની હતી પણ ખોટી ઉશ્કેરણીજનક બનાવવામાં આવી છે અને આખા માહોલને, સમગ્ર માહોલને બગાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. જી સર, છેલ્લે શું અપીલ કરવા માંગશો આપ લોકોને? બસ મીડિયાના મારફતે એક છેલ્લી એ જ અપીલ કરીશ કે લોકોને, પબ્લિક અથવા તો જે પણ એના સમર્થકો હોય એ કોઈ પણ સાચી વસ્તુ જાણ્યા વગર ખોટો કાયદો હાથમાં લેવાનું કોઈ ગેરકાયદેસર કૃત્ય કરે નહીં. કારણ કે જો એ કોઈ એવું બીજું કૃત્ય કરશે તો એ વધુ પાછું એની અંદરથી નવી વસ્તુ ઊભી થશે. એના કરતાં શાંત રહે અને આખો મામલો શું છે જો એમને લાગતું હોય કે કોઈ જગ્યાએ ખરેખર ખોટું થયું છે તો એ વસ્તુનો અભ્યાસ કરે અને એ વસ્તુની એ લોકો કોર્ટ સામે કે કોઈ પણ જગ્યાએ સીપી સાહેબ સામે કે સરકાર સામે ગમે ત્યાં રજૂઆત કરી શકે છે. જી બિલકુલ, ખૂબ ખૂબ આભાર રાહુલ સર આપનો. રાહુલજી, રાહુલ પટેલ અમારી સાથે જોડાયા હતા, સુરત ડીસીપી, કે જેઓએ આખી ઘટના આખરે બની શું હતી તેની અતથી ઇતિ અમને જણાવી, જેમણે અપીલ પણ કરી છે લોકોને કે આ બાબત જે રજૂ કરવામાં આવી રહી છે તેને લઈને ઉશ્કેરાય નહીં લોકો, કારણ કે જે પ્રકારે અલ્પેશ કથિરિયાએ વર્તણૂક કરી છે તેને લઈને પોલીસ અધિકારીઓ હાલ કહી રહ્યા છે કે સભ્ય સમાજને ન શોભે તેવા અભદ્ર અને તેવી અભદ્ર ભાષાનો ઉપયોગ અલ્પેશ કથિરિયા દ્વારા પોલીસ સાથે કરવામાં આવ્યો છે અને પોલીસ સાથે ગેરવર્તણૂક કરતા પોલીસ અધિકારીઓને અભદ્ર ગાળો આપવામાં આવી છે, તેમને ધાક ધમકી પણ આપવામાં આવી છે, તેમને સસ્પેન્ડ કરાવી દેવામાં આવશે અને આવનારા સમયમાં તેઓ હજુ વધુ કડક તેમની સામે કાર્યવાહી કરાવશે તે પ્રકારની ધમકી અલ્પેશ કથિરિયા દ્વારા આપવામાં આવી હતી. આપણે જણાવી દઈએ કે આ મામલો જે છે ખૂબ જ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ચૂક્યો હતો. જો કે જે પ્રકારે અમારી ડીસીપી સાથે વાતચીત થઈ તેના આધારે જો વાત કરવામાં આવે તો જે વાતની શરૂઆત હતી, બાઇક જે છે તે અલ્પેશ કથિરિયાએ નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરી હતી,
જ્યારે ટ્રાફિક પોલીસ દ્વારા આ બાઇકને ઉઠાવી જવાનો પ્રયત્ન કરવામાં આવ્યો ત્યારે અલ્પેશ કથિરિયાએ તુરંત જ તેમની સાથે અભદ્ર વર્તણૂક કરવાની શરૂ કરી દીધી, તેમની સાથે નોકઝોક કરવાની શરૂ કરી અને તેઓએ આસપાસના લોકોને પણ બૂમો પાડી ત્યાં એકઠા કરી નાખ્યા. જો કે આ વિસ્તાર પાટીદાર વિસ્તાર હોવાને કારણે મોટી સંખ્યામાં અહીં અલ્પેશ કથિરિયાના જે સમર્થકો હતા તે ટોળા દ્વારા અહીં એકઠા થઈ ગયા અને સાથે જ અલ્પેશ કથિરિયાએ વધુ ગેરવર્તણૂક જે છે તે પોલીસ અધિકારીઓ સાથે કરવાની શરૂ કરી દીધી, જેના થકી અલ્પેશ કથિરિયાને પોલીસ સ્ટેશન લાવવાની ફરજ પડી. જો કે પોલીસ સ્ટેશન જ્યારે અલ્પેશ કથિરિયાને લાવવામાં આવ્યો ત્યારે પણ તેના સમર્થકો જે હતા તે પાછળ પાછળ આવી રહ્યા હતા. અલ્પેશ કથિરિયાએ જેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને તુરંત જ તેણે પોલીસ સાથે ગેરવર્તણૂક કરવાની શરૂ કરી દીધી તે બતાવી દેશે પોલીસ અધિકારીઓને અને સસ્પેન્ડ કરાવી દેશે તે પ્રકારની ધમકીઓ તેણે સતત પોલીસ અધિકારીઓને આપી. અભદ્ર ગાળો ભાંડી પોલીસ અધિકારીઓને એક અશોભનીય વર્તણૂક કહી શકાય તે પ્રકારની વર્તણૂક અલ્પેશ કથિરિયા દ્વારા પોલીસ અધિકારીઓ સામે કરવામાં આવી. ત્યારબાદ અલ્પેશ કથિરિયાના સમર્થકો જે છે ખૂબ જ મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશનની બહાર ધસી આવ્યા, તેઓએ પણ હોબાળો શરૂ કરી દીધો અને નારેબાજી શરૂ કરી દીધી. પોલીસ સ્ટેશનની બહાર પણ હોબાળો મચાવવામાં આવ્યો. જો કે આ અંગે જ્યારે અમે પોલીસ અધિકારીને પૂછ્યું, ડીસીપી અમારી સાથે જોડાયા હતા, તેમનું જણાવવું છે કે આ કોઈ મામલો શાંત પાડી દેવામાં આવશે જેના માટે એક મોટી પોલીસ ફોર્સ પણ છે તેઓની સાથે. જો કે એક પ્રકારે અલ્પેશ કથિરિયાનો જે વિડીયો જે જેલમાં તેને રાખવામાં આવ્યો છે તેનો સામે આવ્યો તે વિડીયો પણ ઘણું બધું કહી જાય છે, કારણ કે તેમાં પણ ભલે તેનો ઓડિયો નથી સામે આવી રહ્યો પરંતુ વિડીયો થકી અલ્પેશ કથિરિયા જે છે ગેરવર્તણૂક કરી રહ્યો હોય અને દાદાગીરી બતાવી રહ્યો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. આપ જોઈ શકો છો કે કઈ રીતે અલ્પેશ કથિરિયાને પોલીસ દ્વારા એની સાથે વાતચીત કરવામાં આવી રહી છે, પરંતુ અલ્પેશ કથિરિયા પોતાનો હાથ ઝાટકીને પોલીસ અધિકારીને આગળ જવા ચાલ્યા જવા માટે કહી રહ્યો છે. અલ્પેશ કથિરિયાએ પોલીસ સાથે ગેરવર્તણૂક કરી હોવાની અને સાથે જ પોલીસ અધિકારીઓને ગાળો ભાંડી હોવાની અલ્પેશ કથિરિયાને થોડીક જ વારમાં વરાછા પોલીસ સ્ટેશનની બહાર કાઢવામાં આવશે, ત્યારબાદ તેને કોર્ટમાં રજૂ કરવાનો છે. તેને લઈને તમામ તૈયારીઓ થઈ ચૂકી છે. તમે જોઈ શકો છો કે આજ પોલીસ વેન છે જેમાં અલ્પેશ કથિરિયાને લઈ જવાના છે. અલ્પેશ કથિરિયાને કોર્ટમાં લઈ જવાની વાતની સાથે જ પાટીદારો મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશન બહાર એકત્ર થવા માંડ્યા છે. થોડીક જ મિનિટોમાં અલ્પેશ કથિરિયાને બહાર કાઢવામાં આવશે, ત્યારબાદ તેને કોર્ટમાં લઈ જવામાં આવશે. ત્યાં આગળ તેની જામીન થશે. જો કે પોલીસે અલગ અલગ ગુના 2-3 ગુના હેઠળ તેની ધરપકડ કરી છે અને ચોક્કસ જામીન મળતાની સાથે જ અન્ય ગુનામાં પણ તેની ધરપકડ થઈ શકે તેવી શક્યતાઓ છે. કારણ કે પોલીસ સાથે બેહુદુ વર્તન, પોલીસ સાથે ગાળાગાળી કરી, પોલીસને ધક્કામુક્કી કરી અને પોલીસને જાનથી મારી નાખવાની ધમકી સાથે અધિકારીઓને સસ્પેન્ડ કરાવવાની ધમકી આપી છે. જે રીતે રાહુલ પટેલે કહ્યું છે કે ખુલાસો કર્યો છે કે અલ્પેશ કથિરિયા દ્વારા જામીન પર છૂટ્યા પછી લાઇટ લેમ્પમાં આવવા માટે અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ગઈકાલે બી સરદારના પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, મોડી સાંજે પોલીસ સ્ટેશનના ઘેરાવની વાત સામે હતી, તેને લઈને ચર્ચામાં હતા. ફરી એકવાર આજે ટ્રાફિક જેવા સામાન્ય મુદ્દાને લઈને જે ઝઘડો શરૂ કર્યો હતો તેમાં મોટું સ્વરૂપ થઈ જતા પાટીદારો પણ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. કહી શકાય કે અગ્રણીઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા છે, અગ્રણીઓ પોલીસ સ્ટેશનથી ઉતરી રહ્યા છે. થોડીક જ મિનિટોમાં અલ્પેશ કથિરિયાને જેલમાં કહી શકાય કે વરાછા પોલીસ સ્ટેશન છે તેને કોર્ટમાં લઈ જવાના, તેને કેમેરામેન એક દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરશે કે પાટીદાર આગેવાનો કોંગ્રેસના કોર્પોરેટરો મોટી સંખ્યામાં પહોંચ્યા છે વરાછા પોલીસ સ્ટેશન ખાતે. દ્રશ્યો જોઈ શકો છો કે કઈ રીતે પોલીસ સ્ટેશનની બહાર પાટીદારોનો જમાવડો થયો છે. પોલીસની આ જ મોબાઈલમાં અલ્પેશ થોડી જ મિનિટોમાં હવે લઈ જવામાં આવશે કોર્ટમાં અને ત્યારબાદ ત્યાં આગળ તેની જામીન અરજી મૂકવામાં આવશે. જો કે આગેવાનો આપશે, આપણે આગેવાનો સાથે જ વાત કરવાનો પ્રયાસ કરીશું કયા પ્રકારની ઘટના હતી, શું કેવું છે એમનું. આપણી જોડે કોંગ્રેસના એક અગ્રણી છે અશોક જીરાવાલા, જે પાટીદાર આંદોલનમાં લાંબા સમયથી જોડાયેલા હતા, આપણે એમની સાથે જ વાત કરવાનો પ્રયાસ કરીશું. અશોકભાઈ અહીંયા પહોંચ્યા છે, શું પરિસ્થિતિ છે, કયા પ્રકારની કાર્યવાહી? ભાઈ જો એક તો ગુના દાખલ કરવામાં આવ્યા છે. હકીકતની વાત કરવા જઈએ તો પાટીદાર સમાજનો એકમાત્ર ચહેરો હોય તો અત્યારે હાર્દિક પછી અલ્પેશ કથિરિયા છે. ક્યાંક ને ક્યાંક રાજકીય કિન્નાખોરી કરી એના ઉપર ગુના દાખલ કરવાની વાત છે અને એ ગુના દાખલ કરી દીધા છે. આ જે રોષ છે વર્ષોથી વરાછાની જનતા સહન કરી રહી છે કે માત્ર લૂંટવાની આ વાત કરવામાં આવે છે, માત્ર ઉઘરાણું કરવાની વાત છે, ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ ક્યારે પણ કરવામાં નથી આવ્યું. ક્યાંક ને ક્યાંક આનો રોષ અલ્પેશે આ અધિકારીઓ પર ઠાલવ્યો છે, ક્યાંક અધિકારીઓ એના ઉપર ઉદ્ધતન વર્તન કર્યું છે, જેને લઈને આજે અલ્પેશ કથિરિયા ઉપર 5-7 કલમ દાખલ કરવામાં આવી છે.
ક્યાંક રાજકીય ભોગ બનવાની વાત છે, એનો અવાજ દબાવવાની વાત છે, પાટીદાર સમાજના ચહેરાને દબાવી દેવાની વાત અત્યારે સરકાર કરી રહી છે અધિકારીઓ દ્વારા. નગરસેવક છો, નગરસેવક તરીકે જે ટ્રાફિકની સમસ્યા લાંબા સમયથી વરાછામાં છે, તો નગરસેવકો આ મામલે હવે અવાજ ઉઠાવશે ખરા? અમે વારંવાર હરિકૃષ્ણ સાહેબ સાથે પણ મીટિંગ કરી છે અને વારંવાર રજૂઆત પણ કરી છે કે માત્ર માત્ર ને માત્ર ઉઘરાણું કરવા કરતાં તમે ટ્રાફિક સમસ્યાનો હલ કરો. તમારા જે નોર્મ છે, જે પીળા પટ્ટાની અંદર ગાડીઓ પડી હોય એને તમારે નહીં અટકવી જોઈએ અને હોર્ન કરવી જોઈએ, કયો રસ્તો ક્યાં ડાયવર્ટ થાય છે. ક્યાંક ક્યાંક તો આ જે ગાડીઓ ટોકન કરવાવાળા છે એ પાર્કિંગમાંથી પણ ગાડીઓ લઈ જાય છે. ક્યાંક વરાછાની પબ્લિકમાં આ મોટો રોષ છે. ક્યાંક જે સર્કલો બનાવવાની છે સર્કલો બન્યા નથી, એ મેં કોર્પોરેશનમાં પણ રજૂઆતો કરી છે. જે ટ્રાફિકની સમસ્યા હલ કરવી જોઈએ. હમણાં જ હું શ્રીલંકા જઈને આવ્યો, ત્યાં પણ જે રીતની ટ્રાફિક સમસ્યાનો જે ફોલોઅપ થઈ રહ્યું છે, આજે વરાછા રોડની અંદર ગુજરાત મોડલની વાત કરે, સિંગાપુરની વાત કરે, જે ટ્રાફિકની સમસ્યા છે, કેમ વરાછાની જનતા વેરો નથી ભરતી, વરાછાની જનતા સરકારને રેવન્યુ નથી આપતી, પણ ક્યાંક ને ક્યાંક વરાછાની જનતાને લૂંટવા સિવાય કોઈ પણ અધિકારી બીજું કશું કરતો નથી એવું મારું માનવું છે. ચોક્કસપણે જે રીતે ટ્રાફિકના મુદ્દાને લઈને હુસાતુસી સુધી મામલો પહોંચ્યો, તમે દૃશ્યોમાં જોઈ શકો છો કે આજ પોલીસ વાનમાં અલ્પેશ કથેરિયાને કોર્ટમાં રજૂ કરવાના છે. મોટી સંખ્યામાં લોકો રોડ પર ઉતરી આવ્યા છે, મુખ્ય માર્ગ છે આખો રોડ બ્લોક કરી દેવામાં આવ્યો છે. અલ્પેશ હાર્દિક પછીનું બીજો ચહેરો પાટીદારોનો અલ્પેશ કથેરિયા છે. અલ્પેશ કથેરિયાની ધરપકડના મેસેજ મળતાની સાથે જ મોટી સંખ્યામાં પાટીદારો પહોંચ્યા હતા અને અત્યારે બી દૃશ્યોમાં જ જોઈ શકો છો કે પાટીદારો કેટલી મોટી સંખ્યામાં. પોલીસનો દાવો એ પ્રકારનો છે કે જે રીતે અલ્પેશ કથેરિયા જામીન પર છૂટા પછી કસે ને કસે રીતે લાઇટ લેમ્પમાં આવવા માટે ગતકડા કરતો હોય છે. ગઈકાલે સરકારના પોલીસ સ્ટેશનમાં ઘેરાવની વાત હતી, તો આજે કહી શકાય કે વરાછા પોલીસ સ્ટેશનમાં ટ્રાફિક જેવી નાની અમથી બાબતમાં કહી રહ્યું છે. તમે દૃશ્યમાં જોઈ શકો છો કે અલ્પેશ કથેરિયાને ગણતરીની મિનિટોમાં જ બહાર લાવવાની તૈયારી છે. અલ્પેશ કથેરિયા લોકઅપની બહાર આવી ગયો છે. દૃશ્યોમાં જોઈ શકો છો, ખાસ કરીને અલ્પેશ કથેરિયાને હવે વરાછા પોલીસ સ્ટેશનથી બહાર કાઢવામાં આવશે અને ત્યારબાદ તેને કોર્ટમાં રજૂ કરવાનો હોવાથી કોર્ટમાં લઈ જવામાં આવશે. જે રીતના દૃશ્યો છે તમે જોઈ શકો છો, ઉચ્ચ અધિકારી ખાસ કરીને ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી રાહુલ પટેલ સહિતના અધિકારીઓ પહોંચ્યા છે. કારણ કે પબ્લિક પહેલેથી જ અલ્પેશ કથેરિયાની રાહ જોઈ રહી છે. કદાચ કોર્ટમાં લઈ ગયા બાદ એક ગુનામાં તેની જામીન થતા અન્ય ગુનામાં તેની ધરપકડ થાય તેવી શક્યતાઓ છે. ખાસ કરીને અલ્પેશ કથેરિયા દ્વારા જે રીતે પોલીસ જોડે બેહુદુ વર્તન, પોલીસને મારી નાખવાની ધમકી અને પોલીસને સસ્પેન્ડ કરવાની ધમકી આપી છે, તેને લઈને અલગ અલગ 8 જેટલા કલમ તેના વિરુદ્ધ દાખલ કરવામાં આવી છે. અલ્પેશ કથેરિયા બહાર આવી ગયો છે. ગણતરીની મિનિટોમાં તેને કોર્ટમાં લઈ જવા માટેની તૈયારી થઈ. અલ્પેશ કથેરિયા બહાર આવ્યો છે. કહીશું અલ્પેશ કથેરિયાને ન્યાયનો વિજય કોર્ટમાં થશે. કોર્ટમાં અલ્પેશે કીધું છે કાયદાની વાત કોર્ટમાં થશે. ચોક્કસ પોલીસ વિરુદ્ધ અલ્પેશ કોર્ટમાં ફરિયાદ કરે તેવી શક્યતાઓ છે. તમે જોઈ શકો છો દૃશ્યમાં મોટી સંખ્યામાં પાટીદારો પહોંચ્યા છે. પાટીદારો બેકાબુ બન્યા છે, કારણ કે અલ્પેશ કથેરિયાને જે રીતે લઈ જવામાં આવે છે, કારણ કે અલ્પેશનું લાળકનું નામ આ લોકોએ આપ્યું છે ગબ્બર, અને ગબ્બર અક્ષયકુમારના જે પિક્ચરમાં ગબ્બર જ્યારે મોબાઈલમાં જાય પબ્લિક જે રીતે ફરી વળે તે પ્રકારનો સીન અહીંયા જોવા મળી રહ્યો છે. અલ્પેશ કથેરિયાને થોડીક જ મિનિટોમાં કોર્ટમાં રજૂ કરવામાં આવશે, ત્યારબાદ અલગ તેવી શક્યતાઓ હાલ વર્તાય છે. જોકે અલ્પેશે કીધું કે કાયદાની વાત કોર્ટમાં થશે, એટલે ચોક્કસ બને. પોલીસ અધિકારીઓએ બી એ જ વાત કરી હતી કે અલ્પેશ કથેરિયાને જો કોઈ તકલીફ હશે તો ચોક્કસ પોલીસ વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ કરશે. પણ જે રીતની ઘટના છે, ચોક્કસ અલ્પેશ કથેરિયા આવ્યો છે બહાર લોકઅપમાં, તેને અનશન પર પણ ઉતરી ગયો હતો. જોવાનું એ રહ્યું કે તેને જામીન મળે છે, જામીન બાદ પોલીસ દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરે તે ખાસ જોવાની રહી. બિલકુલ કીર્તિશ, કોર્ટમાં લઈ જવામાં આવ્યો છે અલ્પેશ કથિરિયાને. જે પ્રકારે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે, ખૂબ જ મોટી સંખ્યામાં અહીં પાટીદાર સમર્થકો જે છે અલ્પેશ કથિરિયાના સમર્થકો જોવા મળી રહ્યા છે. ત્યારે આટલી ભીડને જોતા શું જ્યાં સુધી કોર્ટનો વિસ્તાર છે ત્યાં સુધી આ વિસ્તાર કોર્ડન કરવામાં આવ્યો છે, કારણ કે લોકોની સંખ્યા ખૂબ જ વધારે છે. ચોક્કસપણે અલ્પેશ કથેરિયાને કોર્ટમાં લઈ જતાની સાથે જ મોટાભાગના પાટીદારો કોર્ટ જવા રવાના થયા છે. મોટી સંખ્યામાં કોર્ટની બહાર પણ પાટીદારો પહોંચ્યા છે. અલ્પેશ કથેરિયાને જામીન મળે તેની રાહ જોવાઈ રહી છે. ચોક્કસ અલ્પેશ કથેરિયા બહાર આવતાની સાથે જ નવી રણનીતિ ઘડાશે. પણ જે રીતે અલ્પેશ કથેરિયા પોલીસ જોડે બેહુદુ વર્તન કર્યું છે, હાથાપાઈ કરી છે, પોલીસને મારી નાખવાની ધમકી આપી છે, એટલે અલગ અલગ 8 કલમો છે. એક ગુનામાં જો કદાચ અલ્પેશ કથેરિયાને જામીન મળશે તો ચોક્કસ પોલીસ તેની બીજા ગુનામાં ત્યાંથી જ અટકાયત કરે તેવી શક્યતાઓ છે. અલ્પેશ કથેરિયા સાથે કેટલાક બીજા યુવાનો હતા, તેઓની પણ ધરપકડ કરાવી તેઓને પણ કોર્ટમાં લઈ જવામાં આવી રહ્યા છે. ખાસ કરીને અલ્પેશ કથેરિયા
કોર્ટમાં પહોંચે તેની પહેલા જ કેટલા મોટાભાગના પાટીદારો પહોંચ્યા છે અને બાકીના પાટીદારો હાલ અલ્પેશ કથિરિયાની પાછળ પાછળ કોર્ટ પહોંચી રહ્યા છે. એટલે કહી શકાય કે પોલીસ સ્ટેશનમાં જે રીતે પબ્લિકનો ઘેરાવ જોવા મળ્યો છે એ જ પ્રકારનો પબ્લિકનું મોટું ટોળું સુરતની કોર્ટની બહાર જોવા મળે તો નવાઈની વાત નથી. બિલકુલ કીર્તેશ, આપ જોડાયેલા રહેશો. આપણે દર્શકોને એ દ્રશ્ય બતાવી દઈએ કે જ્યારે અલ્પેશ કથિરિયાને પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો હતો અને ત્યારે તેણે કઈ પ્રકારની વર્તણૂક કરી હતી પોલીસ સાથે. એક તરફ જે લોકઅપમાં બંધ અલ્પેશ કથિરિયા છે તેને જોઈ શકાય છે. તેની જે બોડી લેંગ્વેજ છે તે જાણે કે ધમકી આપતો હોય અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરી રહ્યો હોય. સતત જે ભાષા જે છે અમે આપણે ટીવીના માધ્યમ થકી પહોંચાડી પણ નથી શકતા તે પ્રકારની ભાષાનો ઉપયોગ અલ્પેશ કથિરિયાએ જેલમાં હોવા છતાં પણ કર્યો હતો. પોલીસ અધિકારીઓ સામે પણ તેણે અભદ્ર ગાળો ભાંડી હતી તે પણ વિડીયોમાં કેદ થઈ ગયું છે. તો આ અંગે વધુ વાત કરવા કીર્તેશ પણ અમારી સાથે જોડાયેલા છે. કીર્તેશ, દ્રશ્યોમાં જોઈ શકાયું છે તેમ અલ્પેશ કથિરિયાના સમર્થકો ખૂબ જ મોટી સંખ્યામાં રસ્તા પર હતા. આપે જણાવ્યું હતું તેમાં મુખ્ય રસ્તો છે ત્યારે શું અહીં ટ્રાફિક જામના દ્રશ્યો નહોતા સર્જાયા? ચોક્કસ તે ટાઈમે બી ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયો. કેમેરામેન કહે કે ફરી એ દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરશે. અલ્પેશ કથિરિયાને કોર્ટમાં લઈ જવા માટે તમે જોઈ શકો છો કે મુખ્ય માર્ગ તો હવે ખુલ્લો થયો છે, કારણ કે મોટાભાગે અલ્પેશ કથિરિયા પાસે પાટીદારો કોર્ટ તરફ પહોંચી રહ્યા છે. ખાસ કરીને પોલીસનો મોટો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સૌથી મહત્વની વાત છે કે અલ્પેશ એક એડવોકેટ હોવા છતાં પણ કાયદાની જોગવાઈઓ જાણતો હોવા છતાં પણ પોલીસ અધિકારીઓને પોલીસ સ્ટેશનમાં અભદ્ર ભાષામાં વાત કરે છે, અભદ્ર વર્તન કરે છે અને ઉચ્ચ અધિકારીઓને મારી નાખવાની અને જોઈ લેવાની ધમકી આપી હતી. એટલે પોલીસે કડકમાં કડક કલમોનો ઉમેરો કરી અને અલ્પેશ કથિરિયાની ધરપકડ કરી છે. જોકે તેને કોર્ટમાં રજૂ કર્યો છે. કદાચ એક ગુનામાં એને જામીન મળશે તો ચોક્કસ બીજા ગુનામાં તેની ધરપકડ કરે તેવી શક્યતાઓ છે. જે રીતે અલ્પેશ કથિરિયા સવારે 12 વાગ્યા બાદ વરાછા પોલીસ સ્ટેશનના આવે ત્યારથી જ આ પોલીસ સ્ટેશન એટલે કે છેલ્લા 3-4 કલાકથી આ પોલીસ સ્ટેશન લોકોથી ઘેરાયેલું હતું. જોકે અલ્પેશ કથિરિયાને ગણતરીની મિનિટો પહેલા જ કોર્ટમાં રજૂ કરવા માટે લઈ જવામાં આવ્યો છે. મોટાભાગના પાટીદારો સુરત કોર્ટ. જી બિલકુલ કીર્તેશ, તો જે પ્રકારે દ્રશ્ય સામે આવ્યા હતા અલ્પેશ કથિરિયાને જ્યારે પોલીસના વાનમાં બેસાડવામાં આવ્યો હતો ત્યારે પણ તે ઇશારા થકી પાટીદાર સમર્થકોને કંઈક કહેવા જઈ રહ્યો હતો અને તેણે કંઈક વાત કરી હતી ત્યારબાદ તે પોલીસ વાનમાં બેઠો હતો. તેના પણ દ્રશ્યો જોઈ શકાય તેમ છે. ચારે તરફ પાટીદારો જે છે ખૂબ જ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે અને જે સમયે તે પોલીસ વાનમાં અલ્પેશ કથિરિયા બેઠો તે સમયના દ્રશ્યો પણ સૂચક છે, જેમાં તે જાણે કે પાટીદાર જે કાર્યકર્તાઓ છે પોતાના સમર્થકો છે તેઓને કોઈ મેસેજ આપવામાં આવતો હોય એવું લાગી રહ્યું હતું. અને આ રીતે પોલીસ અધિકારીઓ સાથે પણ તેણે ગેરવર્તણૂક કરી હોવાની, તેમની સાથે ધક્કામુક્કી કરી હોવાની અને અભદ્ર શબ્દોનો ઉપયોગ પોલીસ અધિકારીઓ સામે કર્યો હોવાના આક્ષેપ હાલ તો અલ્પેશ કથિરિયા પર થઈ રહ્યા છે. બીજી તરફના દ્રશ્યમાં આપણે બતાવી રહ્યા છીએ જેમાં લોકઅપમાં જ્યારે અલ્પેશ કથિરિયાને બંધ કરવામાં આવ્યો ત્યારે તે અનશન પર ઉતરી ગયો હતો અને સાથે જ તેણે લોકઅપમાં બેઠા બેઠા પણ પોલીસ અધિકારીઓ સામે, પોલીસ જવાનો સામે અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હતો. ગંદી ગાળો ભાંડવામાં આવી હતી પોલીસ અધિકારીઓ સામે. તેઓને સસ્પેન્ડ કરાવી દેવાની ધમકીઓ પણ અલ્પેશ કથિરિયા દ્વારા આપવામાં આવી. તો સાથે જ પોલીસ અધિકારીઓને જાનથી મારી નાખવાની પણ ધમકી અલ્પેશ કથિરિયાએ આપી હોવાની વાત હાલ તો સામે આવી રહી છે. જ્યારે અલ્પેશ કથિરિયાને કોર્ટમાં લઈ જવા માટે બહાર કાઢવામાં આવ્યો ત્યારે જાણે કે કોઈ તે સેલિબ્રિટી હોય તે પ્રકારનો માહોલ બહાર જોવા મળી રહ્યો હતો. જય સરદાર જય પાટીદારના નારા સાથે અલ્પેશ કથિરિયાના સમર્થકો મોટી સંખ્યામાં બહાર જોવા મળી રહ્યા હતા. જ્યાં અલ્પેશ કથિરિયાને જ્યારે પોલીસ વાનમાં બેસાડીને લઈ જવામાં આવી રહ્યો હતો તે સમય પણ અલ્પેશ કથિરિયાએ જાણે કે કોઈ મેસેજ આપતો હોય પોતાના સમર્થકોને તે પ્રકારે હાથ ઊંચો કરીને કંઈક કહેવાનો પ્રયત્ન કર્યો હતો. આ અલગ અલગ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે. એક તરફનું દ્રશ્ય જ્યારે અલ્પેશ કથિરિયાને પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો હતો ત્યારે તેની વર્તણૂક કેવી હતી તેના દ્રશ્યો, ત્યારબાદ પોલીસ સ્ટેશનની બહાર પોલીસ સાથે જે ગેરવર્તન કર્યું છે, પોલીસને જે ગાળાગાળી કરી છે, પોલીસ સ્ટેશને આવીને પણ જે હંગામો કર્યો છે તે તમામ બાબતના પોલીસ પાસે પૂરતા પુરાવા છે. તે તમામ પુરાવા સાથે અમે અલ્પેશ કથિરિયાને આ ગુના સબબ કોર્ટમાં રજૂ પણ કરીશું. અલ્પેશ કથિરિયા દ્વારા પોલીસ સાથે જે ગેરવર્તન થઈ રોડ ઉપર ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં તે તમામના સીસીટીવી ફૂટેજ અને વિડીયોગ્રાફી અમારી પાસે છે. એની અંદર પોલીસ તરફથી કોઈ ગેરવર્તણૂક કરવામાં આવેલી હોય એવું દેખાતું નથી. એટલે એ હવે પોતા ઉપર દાખલ થયેલા ગુનામાંથી બચવા માટે ઉમદા આક્ષેપ કરી રહ્યો હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે. અધિકારીએ કીધું કે ભાઈ આ નો પાર્કિંગમાં પડેલું વાહન છે ને અમે એને ટો કરીએ છીએ, તો તરત એની સાથે ગાળાગાળી કરવા માંડ્યા અને આજુબાજુના માણસોને બોલાવીને ત્યાં ભેગા કરી દીધા અને એક ટોળાશાહી કરી અને
પોલીસને પોતાની કામગીરી કરવામાં અડચણ ઉભી કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. એને જ્યારે પોલીસ દ્વારા પોલીસ સ્ટેશને લઈ આવવામાં આવ્યો તો તે દરમિયાન એને પોલીસને સસ્પેન્ડ કરાવવાની અને પોલીસને પાછળથી જોઈ લેવાની અને તમને પાછા આ વિસ્તારમાં નહીં આવવા દઈએ અને તમને મારી નાખીશું એ રીતની ધમકીઓ પણ આપી. તો પોલીસને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી, પોલીસને સસ્પેન્ડ કરાવી દેવાની ધમકી આપવામાં આવી, પોલીસ સામે અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો અને આ પ્રકારે ધમકી અને દાદાગીરી સાથે અલ્પેશ કથિરિયા અપર હાલ તેને કોર્ટ લઈ જવામાં આવી રહ્યો છે. તો પોલીસ અધિકારીઓ સામે પણ અભદ્ર વર્તન કર્યાનો આક્ષેપ અલ્પેશ કથિરિયા પર લાગ્યો છે. ત્યારે હવે અમે આપને એ દ્રશ્ય બતાવવા જઈ રહ્યા છીએ કે જેમાં અલ્પેશ કથિરિયા દ્વારા પોલીસ સાથે અશોભનીય વર્તન કરાયું હતું. તો આપણે જોયું કે કઈ રીતની ભાષાનો પ્રયોગ અલ્પેશ કથિરિયા દ્વારા કરવામાં આવ્યો હતો, સાથે જ ખૂબ જ ગંદા અને અશોભનીય ચેનચાળા પણ અલ્પેશ કથિરિયા દ્વારા લોકઅપની અંદર કરવામાં આવ્યા હતા. એસીપી પરમારને માટે ખૂબ જ ગંદી ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો ત્યાં સુધી કે અમે આપને ભાષા ટીવીના માધ્યમથી સંભળાવવા સુધી સમર્થ નથી, કારણ કે એ પ્રકારની ભાષાનો ઉપયોગ અલ્પેશ કથિરિયા દ્વારા લોકઅપમાં કરવામાં આવ્યો હતો. અમે આપને આખી ઘટના દ્રશ્ય થકી સમજાવવાનો પ્રયત્ન કરીશું કે જ્યાં સૌથી પહેલા હતા પોલીસ સાથે બબાલ કરવામાં આવી હતી અલ્પેશ કથિરિયાને, ત્યારે તેને રસ્તામાં પણ પોલીસ સાથે ગેરવર્તણૂક કરી હતી, ત્યારબાદ તેને લોકઅપમાં લઈ જવામાં આવ્યો. લોકઅપમાં પણ તેણે પોલીસ અધિકારીઓ સામે ગંદા ચેનચાળા કર્યા અને ખૂબ જ ગંદી ભાષાનો, અભદ્ર ભાષાનો કહી શકાય કે જે ટીવીના માધ્યમ થકી સંભળાવી પણ ન શકાય તે પ્રકારની ગંદી ભાષા જે છે તેનો ઉપયોગ તેણે પોલીસ અધિકારી પર કર્યો છે અને સામે જાણે કે તે કાયદાથી પર હોય તે પ્રકારની દાદાગીરી અલ્પેશ કથિરિયા લોકઅપમાં હોવા છતાં પણ કરતો હોય તે પ્રકારનું દેખાઈ રહ્યું હતું. જાણે કે તે આ સુરતનો એક રાજા હોય તે પ્રકારની રાજાશાહી બતાવવાનો જાણે કે તેણે પ્રયત્ન કર્યો. રીતસરની પોલીસ સામે દાદાગીરી કરી, રીતસરના પોલીસને ગાળો ભાંડી, કાયદાના રક્ષકોને જ કાયદાનું જાણે કે ભાન કરાવવાનો પ્રયત્ન કરી રહ્યો હોય અલ્પેશ કથિરિયા, તે પ્રકારની વર્તણૂક અલ્પેશ કથિરિયાની જોવા મળી રહી હતી. તેના જે તેવર હતા તે બિલકુલ શોભનીય નહોતા. ત્યારે આ જ ઘટનાને લઈને ન્યૂઝ 18 ગુજરાતી કેટલાક સવાલો ઉઠાવી રહ્યું છે કે જે સમાજના નામે ધાક જમાવી કેટલી યોગ્ય છે. અલ્પેશની આ ગુંડાગર્દીને લઈને સવાલો થઈ રહ્યા છે, ત્યારે પાટીદારોના નામે ક્યાં સુધી ચાલશે આ ગુંડાગર્દી? અલ્પેશ માટે શું અલગ કાયદો બનાવવામાં આવશે? અલ્પેશ જાણે કે કાયદાથી પર હોય તે પ્રકારનું વર્તન કરતો દેખાયો હતો, ત્યારે સમાજના નામે ધાક જમાવી પોલીસ અધિકારીઓને ગાળો ભાંડવી તે કેટલી યોગ્ય કહી શકાય? ન્યૂઝ 18 ગુજરાતી આ સવાલો ઉભા કરી રહ્યું છે. જ્યાં પાટીદારોના નામે ક્યાં સુધી ગુંડાગર્દી ચાલશે તેવું કહી શકાય? લોકોને ભડકાવવામાં આવ્યા જ્યારે બાઇક તેણે નો પાર્કિંગમાં મૂકી અને પોલીસ દ્વારા આ બાઇક ટો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, ત્યારે તેણે આસપાસથી લોકોને ભેગા કર્યા, ટોળાને ભડકાવી તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો. ત્યારે પણ ટોળાને ભડકાવવાનો તેણે સતત પ્રયત્ન કર્યો, જેના થકી જ્યારે તેને પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યો ત્યારે ટોળા દ્વારા પોલીસ અધિકારીઓની સામે વિરોધ અને હોબાળો કરવામાં આવ્યો. જાણે કે પોલીસ ગુનેગાર હોય તે પ્રકારે આ ટોળું જે એકઠું કર્યું હતું અલ્પેશ કથિરિયાએ
તેણે આખું પોલીસ સ્ટેશન જાણે કે ઘેરી લીધું. જ્યારે અલ્પેશ કથિરિયાને કોર્ટમાં લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે પણ અલ્પેશ કથિરિયાના નામના નારા લગાવવામાં આવ્યા. આટલી હદે ગુંડાગર્દી અલ્પેશ કથિરિયા દ્વારા કરવામાં આવી તે છતાં પણ તેના સમર્થકો દ્વારા જાણે કે તે એક હીરો હોય તે પ્રકારે તેનું જાણે સ્વાગત કરવા માટે ઉભી હોય આ તમામ પબ્લિક, તે પ્રકારનું વર્તન આ કાર્યકર્તાઓ સમર્થકોનું સામે આવ્યું. જો કે પોલીસે જે પ્રકારનું કૃત્ય કર્યું છે, અલ્પેશ કથિરિયાએ જે પ્રકારનો હોબાળો કર્યો છે અને બબાલ કર્યો છે, તેના થકી હાલ અલ્પેશ કથિરિયા સામે બિન જામીન પાત્ર ગુનો દાખલ કર્યો છે. ઉલ્લેખનીય છે કે હમણાં થોડા સમય પહેલા જ જામીન પર છૂટેલા અલ્પેશ કથિરિયાએ ફરી એકવાર આ પ્રકારે જાણે કે લાઇમલાઇટમાં આવવા પ્રયત્ન કર્યો. પોલીસે સતત સમજાવવાનો પ્રયત્ન કર્યો, સતત અપીલ કરી કે આ વાહન જે છે તે નો પાર્કિંગમાં ઉભું કરવામાં આવ્યું છે અને તે કાયદેસર ન કરી શકાય, અહીંથી વાહન હટાવી લેવામાં આવે. પરંતુ અલ્પેશ કથિરિયા જાણે કે તેણે સમાજના નામે રોફ જમાવવાની આદત પડી ગઈ હોય તેમ અલ્પેશ કથિરિયા પોલીસ સામે બાકડી પડ્યો. અને જે રીતે ડીસીપી અમારી સાથે વાત કરી હતી, આ વિસ્તાર જે છે તે પાટીદાર પ્રભુત્વ ધરાવતો વિસ્તાર છે. અલ્પેશ કથિરિયાને તે માલુમ હતું અને તેણે પોતાની એક જ બૂમ પર કેટલાય લોકોના ટોળા અહીં એકઠા કરી નાખ્યા, જેના થકી જાણે કે તે પોલીસ અધિકારીઓને ડરાવવા માંગતો હોય તે પ્રકારનું વર્તન ચોક્કસ અલ્પેશ કથિરિયાનું સામે આવ્યું. જ્યાં તેણે જાણે કે પોલીસ અધિકારીઓને મેસેજ આપવાનો પ્રયત્ન કર્યો કે જો મને હાથ અડાડશો કે મારા સામે કોઈ પણ ગુનો નોંધશો તો પછી જોવા જેવી થશે, અને તે પ્રકારના શબ્દોનો પ્રયોગ પણ અલ્પેશ કથિરિયાએ કર્યો. જ્યારે પોલીસ અધિકારીઓ તેને રોકવાનો પ્રયત્ન કરતા હતા ત્યારે વારંવાર તે પોલીસ અધિકારીનો હાથ ઝાટકતો હતો અને ગંદી ભાષાનો પ્રયોગ કરતો હતો. જે પ્રકારે અમે આપને બીજી તરફ દેખાડી રહ્યા છીએ દ્રશ્યો, જ્યાં લોકઅપમાં સફેદ કલરના શર્ટમાં તે લોકઅપમાં અવર જવર કરી રહ્યો છે, તે પોલીસ અધિકારીઓને ખૂબ જ ગંદી ગાળો આપી રહ્યો છે. તો આ અંગે ડીસીપી સાથે અમે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો કે આખરે આ મામલો શું હતો તે જાણવાનો પ્રયત્ન કર્યો. ત્યારે આવો ફરી એક વાર જોઈએ ડીસીપી દ્વારા આ મામલાને લઈને શું કહેવામાં આવ્યું. પોલીસ સાથે જે ગેરવર્તન કર્યું છે, પોલીસને જે ગાળાગાળી કરી છે, પોલીસ સ્ટેશને આવીને પણ જે હંગામો કર્યો છે, તે તમામ બાબતના પોલીસ પાસે પૂરતા પુરાવા છે. તે તમામ પુરાવા સાથે અમે અલ્પેશ કથિરિયાને આ ગુના સબબ કોર્ટમાં રજૂ પણ કરીશું. અલ્પેશ કથિરિયા દ્વારા પોલીસ સાથે જે ગેરવર્તન થઈ રોડ ઉપર, ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં, તે તમામના સીસીટીવી ફૂટેજ અને વિડીયોગ્રાફી અમારી પાસે છે. એની અંદર પોલીસ તરફથી કોઈ ગેરવર્તણૂક કરવામાં આવેલી હોય એવું દેખાતું નથી. એટલે એ હવે પોતા ઉપર દાખલ થયેલા ગુનામાંથી બચવા માટે ઉમદા આક્ષેપ કરી રહ્યો હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે. અધિકારીએ કીધું કે ભાઈ આ નો પાર્કિંગમાં પડેલું વાહન છે ને, અમે એને ટો કરીએ છીએ. તો તરત એની સાથે ગાળાગાળી કરવા માંડ્યા અને આજુબાજુના માણસોને બોલાવીને ત્યાં ભેગા કરી દીધા અને એક ટોળાશાહી કરી અને પોલીસને પોતાની કામગીરી કરવામાં અડચણ ઊભી કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. એને જ્યારે પોલીસ દ્વારા પોલીસ સ્ટેશને લઈ આવવામાં આવ્યો તો તે દરમિયાન એને પોલીસને સસ્પેન્ડ કરાવવાની અને પોલીસને પાછળથી જોઈ લેવાની અને તમને પાછા આ વિસ્તારમાં નહીં આવવા દઈએ અને તમને મારી નાખીશું એ રીતની ધમકીઓ પણ આપી. તો કાયદાના રક્ષકથી પણ પર હોય અલ્પેશ કથિરિયા, તે પ્રકારનું વર્તન અલ્પેશ કથિરિયાનું જોવા મળ્યું. અલ્પેશ કથિરિયા વિશે પોલીસ અધિકારીઓ એ પણ કહી રહ્યા છે કે જ્યારથી તે જામીન પર છૂટીને આવ્યો છે કોઈને કોઈ રીતે લાઇમલાઇટમાં રહેવાના પ્રયત્નો કરે છે અને આ તેનો એક સ્ટંટ પણ હોઈ શકે છે. પોલીસ અધિકારીઓને ડરાવવાનો જાણે કે પ્રયત્ન તેણે કર્યો, ટોળાને એકત્ર કરી જાણે તેણે બતાવવાનો પ્રયત્ન કર્યો કે જો મને કંઈ પણ કર્યું કે મારા વિશે કંઈ પણ કહ્યું તો પછી પોલીસ અધિકારીઓની ખેર નથી. અને આ જ પ્રકારનું વર્તન તેણે પોલીસ સ્ટેશનમાં પણ કર્યું કે જ્યાં બિંદાસ તે ગાળો બોલતો નજરે પડ્યો. એટલી હદે તેણે અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો કે જેને લઈને અમે આપના સુધી માત્ર એ દ્રશ્ય પહોંચાડી શકીએ છીએ, આપને તેનો અવાજ નથી સંભળાવી શકતા. આ સાથે જ તે એક વકીલ છે અલ્પેશ કથિરિયા, પોતાના વ્યવસાય વકીલાત સાથે સંકળાયેલ હોવા છતાં તેણે જાણે કે કાયદો હાથમાં લીધો, તે કાયદાથી પર હોય તે પ્રકારનું વર્તન અલ્પેશ કથિરિયા દ્વારા કરવામાં આવ્યું. જે સમયે નો પાર્કિંગમાં બાઇક પાર્ક કરવા સમયે તેની સાથે જે બબાલ થઈ હતી અને તેણે જે બબાલ કરી લોકોને એકત્ર કર્યા હતા તેના દ્રશ્યો પણ સીસીટીવી દ્રશ્યો સામે આવી ચૂક્યા છે.